થયા છે 3.5 મોબાઈલ એપ્લિકેશન્સમાં એ મોબાઈલ એપ્લિકેશન્સના ચેન્જીસ વિશે થોડુંક આપણે ડિટેલની અંદર વાત કરીશું. સૌથી પહેલા કે અમે લોકોએ હમણાં અમારા સર્વરના રિસ્ટાર્ટ પછી રિસેન્ટલી બધાને 3.5 મોબાઈલ એપ્લિકેશન અમે તમને શેર કરી છે. એ મોબાઈલ એપ્લિકેશન્સની સાથે આના આગળની જેટલી બી મોબાઈલ એપ્લિકેશન્સ અવેલેબલ હતી, કોઈની પાસે 3.2 હશે, કોઈ પાસે 3.3 હશે, એ બધી જ એપ્લિકેશન્સ બંધ થઈ ગઈ છે. એનો મતલબ એવો છે કે એમાંથી હવે ફર્ધર કોઈ સર્વે કે કોઈ ડેટા સિંક્રોનાઇઝેશન કે ડેટા ડાઉનલોડિંગ પોસિબલ નહીં થાય. હાલ અત્યારે તમે સ્ક્રીન પર જોવો છો તે પ્રમાણે ઇઝી સર્વે મોબાઈલ એપ્લિકેશન્સ 3.5 જે રિસેન્ટલી અત્યારે છે અને અમે લોકોએ બધાને ઓલમોસ્ટ આ વસ્તુ શેર કરી દીધી છે. ઓકે, તો તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાંથી કે અમારા વેબસાઇટ www.jiourja.com આ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, વેબસાઇટ પરથી ડાઉનલોડ કર્યા પછી તમે એમાં એપીકેના બટન્સની અંદર તમે જશો એટલે તમને એ વસ્તુ તમે એપીકે ડાઉનલોડ પણ કરી શકશો. અધરવાઇઝ તમે તમારા મોબાઈલની અંદર વોટ્સઅપની અંદર શેર કરીને તમને જે મેસેજીસ મળ્યા હશે એ મેસેજીસ થ્રુ તમે એને પણ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો. હવે જે 3.5 મોબાઈલ એપ્લિકેશન છે એમાં જો મેજર શું શું ચેન્જીસ છે એ ડિસ્કસ કરીશું. બાકીના ફીચર્સ તમે લાસ્ટ ટાઈમ જોયા હતા. મેજર ચેન્જીસની અંદર અત્યારે તમે કોઈ પણ એમ્પ્લોઈઝ કોઈ પણ સબડિવિઝન તરીકે લોગિન થતા હતા તો તમને હવે જો તમે સબડિવિઝનના એમ્પ્લોય નહીં હો અને તમે જો લોગિન થશો તમે એઝ અ વિઝિટર્સ લોગિન થશો અને ત્યાર પછી તમે કોઈ પણ ફીડરનો ડેટાબેઝ જો સિલેક્ટ કરી અને તમે વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈ શકો છો એમાં તમે હવે જ્યારે તમે એઝ એ આઉટસાઇડર તરીકે લોગિન થાવ છો ત્યારે તમારી પાસે બાકીના જેટલા બી ટેબ્સ હશે એ બધા ટેબ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાલી તમારી પાસે અત્યારે ઓનલી વ્યૂ અને ઇન્ફો એ બટન્સ જ અવેલેબલ હશે. એટલે તમે જો તમારા સબડિવિઝન સિવાયના કોઈ પણ ફીડરને તમે તમારા મોબાઈલની અંદર જો ડાઉનલોડ કરતા હશો એઝ એ એમ્પ્લોય, તમારી પાસે કોઈનો એમ્પ્લોય નંબર હશે તો પણ એ વસ્તુ તમે હવે નવું નેટવર્ક એમાં એડ નહીં કરી શકો. એ નેટવર્કની ઇન્ફોર્મેશન જાણવી હોય કે તમારે એ નેટવર્ક રિલેટેડ ની ડિટેલ જાણવી હોય એ બધી ડિટેલ તમે વ્યૂ કરી શકશો. અમે એના એડિશનલ ફીચર્સ અત્યારે હાલ બંધ કરેલા છે. એટલે એઝ એ સબડિવિઝન સિવાયના બાકી જેટલા બી યુઝર્સ હશે એઝ એ વ્યૂ યુઝર તરીકે લોગિન થશે. હવે હું એક સબડિવિઝન તરીકે યુઝર તરીકે લોગિન થાવ છું. એ યુઝર તરીકે લોગિન થયા પછી એમાં શું ચેન્જીસ કર્યા છે વસ્તુ જોઈએ આપણે. ઓકે, હું સબમિશનના યુઝર તરીકે લોગિન થયો છું અને એના એક ફીડરને હું ડાઉનલોડ કરું છું. જો તમારા મોબાઈલ ની અંદર કોઈ પણ ફીડરનો ડેટાબેઝ પડ્યો હોય તો તમે એને ક્લિયર કર્યા પછી નવો ડેટાબેઝ ડાઉનલોડ કરી અને પછી એને અપડેટ કરી શકો છો. ઓકે, હવે હું એઝ એ સબડિવિઝન યુઝર તરીકે લોગિન થયો છું તો જે સર્વેની પેટર્ન હતી, જે મેન્યુ હતું એ એઝ ઇટ ઇઝ છે. એની અંદર જે એડિશન, કન્ઝ્યુમર, સર્ચ, ઇન્ફો, એડિટ જેટલા ટૂલ્સ હતા એ ટૂલ્સ એના પ્રમાણે છે. એમાં કોઈ ચેન્જીસ નથી કરેલા.
મેઇન ચેન્જીસની અંદર એક ખાસ એક ચેન્જીસ હતો કે હાલ એસટી અને એલટી કન્ઝ્યુમર એસટી અને એલટી લાઇનની અંદર મોર દેન થ્રી એટલે કે મલ્ટીપલ ટેપ લાઇનની ઓપ્શન્સ જે અનેબલ નહોતા એ ટેપ લાઇન્સ અનેબલ કરી દીધા છે. એટલે કે ધારો કે અત્યારે આ એક ટેપ લાઇન ઉપરથી ત્રણ પોઈન્ટ છે અને ત્યાંથી તમારે મલ્ટીપલ બીજા ત્રીજો ચોથો પાંચમો જે કે ટેપિંગ એડ કરવા હોય તે ટેપ લાઇન્સ એલાઉ કરી દીધા છે. કારણ કે એઝ પર ઓવરહેડ નેટવર્ક કે અંડરગ્રાઉન્ડ નેટવર્કની અંદર આપણી પાસે ઓપ્શન એવા હતા કે એક પોલ પરથી મેક્સિમમ ત્રણ લાઇન્સ ટેપિંગ પોસિબલ થાય, પણ ફીડરની અંદર કેટલાક નેટવર્કના કોન્ફિગરેશનના હિસાબે મલ્ટીપલ લાઇન્સ પણ અવેલેબલ હોય છે. એના હિસાબે આપણે જે રીતે મલ્ટીપલ ટેપ લાઇન્સ અહીંયા કઈ પોસિબલ હોય તો ત્યાંથી તમારે મલ્ટીપલ ટેપ લાઇન પણ અહીંયા કઈ એડ કરી શકશો. એટલે કોઈ પણ એસટી પોલ હશે તો એસટી પોલ ઉપરથી તમે મોર દેન વન ટુ થ્રી ફોર ફાઈવ તમારે મલ્ટીપલ ટેપ લાઇન જેટલી બી હશે અંડરગ્રાઉન્ડમાં તો એલાઉ હતા, સાથે સાથે ઓવરહેડમાં પણ તમે એલાઉ કરી શકો છો, જોઈ શકો છો, તમે અંદર એડ કરી શકો છો સર. હવે બીજો એક ચેન્જીસની અંદર નેટવર્ક વ્યૂ કોન્ફિગરેશનનો ચેન્જીસ કર્યો છે. જેમ કે અત્યારે તમે સ્ક્રીન ઉપર જુઓ છો, જસ્ટ મેટર ફુલ સ્ક્રીન કર્યો એટલે તમને વિઝ્યુઅલ માહિતી થઈ જાય. સ્ક્રીન ઉપર તમે જુઓ છો એ પ્રમાણે સિમ્બોલોજી થોડી ચેન્જ કરી છે. ઓવરહેડ માટે ફૂલ લાઇન છે, અંડરગ્રાઉન્ડ માટે સિંગલ ડોટ ડોટેડ લાઇન છે, મીન્સ ડેશ ડોટ ડેશ ડોટ સાથે લાઇન છે, અને જ્યાં એબી કેબલ હશે ઓવરહેડ એબી કેબલ હશે ત્યાં ડેશ ટ્રિપલ ડોટ ડેશ ટ્રિપલ ડોટ કોન્ફિગરેશનની લાઇન બનાવી છે. તમે કોન્ફિગરેશનમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા એબી કેબલ નાખેલો છે. એટલે ફિલ્ડિંગ રિક્વાયરમેન્ટ હતી કે નકશાની અંદર અમને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં કેટલા વિસ્તારમાં એબી કેબલ અથવા અંડરગ્રાઉન્ડ કેબલ છે એ અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એ હેતુથી થોડીક એની લાઇનની કોન્ફિગરેશન ડિઝાઇનની અંદર થોડા ચેન્જીસ કરેલા છે. ઓકે, ત્યાર પછી બીજા ચેન્જીસની અંદર નેટવર્કમાં જે રીતે અંડરગ્રાઉન્ડની અંદર હતા એ પ્રમાણે ટ્રાન્સફોર્મર સેન્ટર સાથે જોઈએ આથી વધારે ખ્યાલ આવશે. ટ્રાન્સફોર્મર્સની અંદર અહીંયા એક એડિટમાં જ્યારે જશો ઇન્ફોના જ્યારે ઇન્ફો બટનમાં જશો તો નીચે ડેટા એક નવું ટેબ એડ કરેલું છે જેમાંથી હિસ્ટોરિકલ ડેટા. જ્યારે હિસ્ટોરિકલ ડેટા પર તમે ક્લિક કરશો તો એ ટ્રાન્સફોર્મરની પાસ્ટ હિસ્ટ્રી એ તમને અહીંયા આગળ વ્યૂ કરાવડાવે છે. એનો મતલબ છે કે આ પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મર લોકેશન ઉપર ટ્રાન્સફોર્મરની શું ઇન્ફોર્મેશન પાસ્ટમાં હતી. જેમ કે હાલ અત્યારે જે ટ્રાન્સફોર્મરની ડિટેલ અવેલેબલ છે જે પ્રમાણે અત્યારે અહીંયા જોઈએ 200 કેવી નું ટ્રાન્સફોર્મર છે, એમાં પ્રાઇમર ફોર સ્કોર, એનો કોન્ફિગરેશન, ટેપ ચેન્જીસ, એલબીઆઈ ઇન્ક્લોઝર, જેટલા બી એટ્રીબ્યુટ્સ આપણે આ હું તમને ડેશબોર્ડ ફીચર્સની અંદર બતાવીશ, ડેશબોર્ડ ફીચર્સની અંદર કઈ રીતે એટ્રીબ્યુટ્સ નાખવાના એ પણ સાથે પેટર્નલી તમને બતાવીશ. પણ એ જે સાઇટ ઉપર જ્યારે બી કોઈ ઇન્ફોર્મેશન જાણવી હોય એ પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મર ઉપર પાસ્ટમાં એ ટ્રાન્સફોર્મર કેટલી વાર ચેન્જ થયું છે અને એની હિસ્ટ્રી શું છે એ તમે જો મોબાઈલ એપ ટ્રાન્સફોર્મરના લોકેશન હિસ્ટ્રી પર ક્યાં એડિટ કરી શકશો. એક ટ્રાન્સફોર્મરની હિસ્ટ્રીની અંદર એડ છે અને સાથે સાથે તમે નેવિગેશનનું બટન્સ અહીંયા હાલ હતું જ અને લાસ્ટ ટાઈમ બી આપણે કર્યું હતું કે આ ટ્રાન્સફોર્મરના નેવિગેશન ઉપર જ્યારે મારે જવું હોય તો હું રિપીટ કરીશ ત્યારે એ મને ગૂગલના નેવિગેશન પેજ ઉપર લઈ જશે અને એઝ પર ડાયરેક્શન લિંકના આધાર પર મારે એનું પાથ જોવો હોય તો મને એપ્રોક્સિમેટ ડિસ્ટન્સ પાથ ક્યાંથી બતાવશે. એ સ્કીમ એ ફીચર્સ કન્ટિન્યુ છે અને એ ફીચર્સ તમે ટ્રાન્સફોર્મરના લોકેશન સર્ચ ક્રાઇટેરિયા પ્લસ નેવિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ બંને યુઝ કરી શકો છો. એક સોરી જસ્ટ ફોન સ્ક્રીનિંગનો એક એરર આવી છે. હવે
જે સિટી એરિયાની અંદર છે, અર્બનની અંદર મોટાભાગના જ્યાં જ્યાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આગળ આરએમયુ ઇન્સ્ટોલ કર્યા છે. તો આરએમયુની કોન્ફિગરેશન ડિટેલ તો આપણે જ્યારે સર્વે કર્યો ત્યારે તમે નાખી દીધેલી હતી, પણ એ આરએમયુનું તમે એસએલડી ડાયાગ્રામ પણ તમે નેટવર્ક વ્યૂમાં નાખી શકો છો, એ આપણે ડેશબોર્ડ ફીચર્સની અંદર જોઈ શકીશું. ઓકે, જસ્ટ એસટી લાઇન સર્વેની અંદર આટલા ફીચર્સ નવા એડ છે. હવે જે એલટીની અંદર જે બાકી એડિશન કર્યા છે એ જસ્ટ એલટી એડિશનની અંદર તમને કેટલાક ફીચર્સ બતાવી દઉં. એલટી એડિશનની અંદર જે આપણા એટ્રીબ્યુટ એડ લાઇન એડિશન એ એસડીટી છે, કન્ઝ્યુમર પણ એસડીટી એડ કરવાની પ્રોસેસ છે. પણ ખાલી ચેન્જીસ કર્યા છે એ મલ્ટિપલ કન્ઝ્યુમર પોઈન્ટ્સ છે. સિટી એરિયા કે ટાઉન એરિયાની અંદર એક જ પોઈન્ટ ઉપર મલ્ટિપલ કન્ઝ્યુમર્સ આવેલા હોય છે, જેમ કે એપાર્ટમેન્ટ છે, હાઈ રાઈઝ બિલ્ડિંગ છે, મોલ્સ કોમ્પ્લેક્સિસ છે, કે જ્યાં આગળ એક જ પોલ ઉપર મલ્ટિપલ કન્ઝ્યુમર્સ કનેક્ટેડ હોય છે. તો એવી જગ્યા પર એક નવું ફીચર્સ બસ બાર ફીચર્સ આપણે એડ કર્યું છે. હું એઝ એ રેફરન્સ તરીકે અત્યારે બસ બાર એડ કરીને આવ્યો છું, એટલે તમને ખ્યાલ આવશે. નેટવર્કમાં જશો એટલે તમને લાસ્ટ એક ઓપ્શન આવશે સર્વિસ બસ બાર. સર્વિસ બસ બારની અંદર તમને એક માઉન્ટિંગ એરેન્જમેન્ટ પૂછશે. નોર્મલી જો એપાર્ટમેન્ટ ને હોય તો તમે વોલ માઉન્ટિંગ કે પોલ માઉન્ટિંગ તમે કરી શકો. લાઇન કોન્ફિગરેશન એટલે કે ટ્રાન્સફોર્મર કે પોલ ઉપરથી જે બસ બાર સુધીની જે કેબલ આવે છે કે લાઇન કોન્ફિગરેશન છે એનું કોન્ફિગરેશન આપણે આમાં નાખવાના છે. અને એમાં છેલ્લે કેબલ ટાઈપ તમે સિલેક્ટ કરી અને સેવ કરશો એટલે કોન્ફિગરેશન આવશે. અને ત્યાર પછી બસ બાર તમે ક્રિએટ કરી શકશો. જેમ કે અત્યારે મેં એક બસ બાર ક્રિએટ કર્યો છે. તમારે જો એ બસ બાર ઉપર કન્ઝ્યુમર કનેક્ટ કરવા હશે તો તમારે સૌ પહેલા એ બસ બાર ને સિંક્રોનાઇઝ કરી દેવો પડશે. અને જ્યારે એ ડેટાબેઝ ની અંદર સિંક્રોનાઇઝ થશે તો એ બસ બાર ને ઓલ્ટરનેટિવ વે, એક તો મોબાઈલ પરથી તમે કન્ઝ્યુમર એડ કરી શકશો ઓર તમે ડેશબોર્ડ સાઈડથી કન્ઝ્યુમર તમે એડ કરી શકશો. એટલે જે કન્ઝ્યુમર બસ બાર સિંક્રોનાઇઝ થયેલો હશે એ તમે બસ બાર સિલેક્ટ કર્યા પછી એના ઇન્ફોમાં વિન્ડોમાં જઈ અને તમે એડ કન્ઝ્યુમર એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારી પાસે નાની વિન્ડો ઓપન થશે. અહીંયા એટલું જ ખ્યાલ રાખવાનું છે કે આ કન્ઝ્યુમર એડિશન માટે તમારે ઇન્ટરનેટ તમારો ડેટા ચાલુ રાખવો પડશે, કારણ કે તમે જ્યારે બી કન્ઝ્યુમર એડ કરો છો તે ડાયરેક્ટલી તમે ડેટાબેઝમાં એડ થશે. એટલે આ કન્ઝ્યુમર સિંક્રોનાઇઝ મેનુમાં નથી આવતા, એ ડાયરેક્ટલી તમને તમારા વેબસાઇટ થ્રુ દેખાય છે. જેમ કે આ બસ બાર ઉપર પાસની અંદર કન્ઝ્યુમર એડ કરેલા છે તો જેટલા બી કન્ઝ્યુમર્સ હશે એટલા કન્ઝ્યુમરની ડિટેલ પ્લસ નવું જો કન્ઝ્યુમર મારે એડ કરવો હોય તો પ્લસ કરી તમારે અહીંયા ખાલી કન્ઝ્યુમર નંબર એડ કરવાનો છે. મલ્ટિપલ કન્ઝ્યુમર હશે તો તમે મલ્ટિપલ કન્ઝ્યુમર પણ એડ કરી શકશો. બટ બેટર વે છે કે તમે ઓફિસની અંદર તમે આ બસ બાર આઈડી, જે તમારો બસ બાર આઈડી ડેટાબેઝમાં સેવ થયેલો છે, એ બસ બાર આઈડીનો રેફરન્સ લઈ અને તમે ઓફિસમાં બેસીને કમ્ફર્ટેબલી તમારા ડેશબોર્ડમાંથી કન્ઝ્યુમર એડ કરજો, એ તમને વધારે ઇઝી પડશે. બટ એઝ અ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ બંને જગ્યા પર આ લિંક ઓપન રાખેલી છે કે તમને ફ્રોમ ધ ડેશબોર્ડ ઓર ફ્રોમ મોબાઈલ એપ્લિકેશન બંને જગ્યા પરથી આ કન્ઝ્યુમરની ડિટેલ જોઈ શકો. સો બહુ મેજર ચેન્જીસ નથી, પણ મોબાઈલ એપ્લિકેશનમાં નાના ચેન્જીસ છે પ્લસ કેટલાક ડેટા ઓપ્ટિમાઇઝેશનના ચેન્જીસ, સિક્યોરિટી લેવલના ચેન્જીસ કર્યા છે. બાકી મેનુ અને ડેશબોર્ડ સેમ છે. ડેશબોર્ડ ડિટેલ્સ, તમારા ફીડર્સની ડિટેલ ને બધી વસ્તુ અહીંયા છે. અપલોડ ડેટા એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જીસ કરેલા નથી. તો હાલ અત્યારે અમારી જે ઇઝીસર્વ મોબાઈલ એપ્લિકેશન 3.5 જે સર્વે એપ્લિકેશન છે એની અંદર એસટી લાઇન અને એલટી લાઇન લેવલના નાના ચેન્જીસ કરેલા છે. હવે આગળ વધીએ ડેશબોર્ડ લેવલ. ડેસ્કટોપની અંદર જે સેમ આપણો મિકેનિઝમ હતી ડેશબોર્ડની અંદર તમે, હા એક વસ્તુ ખાસ છે કે અત્યારે પહેલાં જીપીઆરડી ડોટ ઇન
GOG underscore dashboard जे URL through बदा dashboard access करता था ये URL हाल अबे बंद करी भी दीजिए यानी जितना पर अबे universal URL हमें बना भी दीजिए discom.gourja.com जे हमारा मोबाइल होए कि डेस्कटॉप होए एनी अंदर तो मैं discom.gourja.com लक्ष्य ले तो हमारी यार URL accessible तो सेट हमारा इंटरनेट नेटवर्क पर थी जुए लो के इंटरनेट नेटवर्क पर थी कोई भी नेटवर्क पर थी तो हमारे GOURJA डैशबोर्ड हमारे एक्सेस करो होए तो हमें ये एक्सेस कर ही सको लॉगिन मैकेनिज्म सेम चिप यूजर आईडी एंड पासवर्ड ત્યાર પછી લાસ્ટ ઓક્ટોબરમાં મળ્યા હતા ત્યાર પછી સમરી પેજ અમે થોડું વધારે ઇન્ફોર્મેટિવ કર્યું છે સમરી પેજની અંદર તમારા ફીડર્સની કેટેગરી અત્યાર સુધીમાં સર્વે કરેલા સર્વે સ્ટાર્ટ કરેલા ફીડર્સ ટોટલ લાઇન એસટીએલટી લાઇન કન્ઝ્યુમર્સ કન્ઝ્યુમર કેટલા સિંક્રોનાઇઝ થયા હાલ સર્વે કેટલું ચાલે છે એ વિવાઇઝ ટ્રાન્સફોર્મર્સ ફિલ્ટર ડિટેલમાં જઈએ तो फिल्टर डिटेल के अंदर जे एट द टाइम ऑफ ट्रांसफॉर्मर हिस्ट्री डेटा जे सिलेक्ट करयो तो एक चेंजेस कई रीते एंट्री करवानी छे वस्तु तमने खास बतावी दो डैशबोर्ड की फंक्शनलिटी सेम छे एमा कोई चेंजेस नथी तमारे कोई पण ट्रांसफॉर्मर पर नी डिटेल जाणवी होय फॉर एग्जांपल तमने एक ट्रांसफॉर्मर ने तुम्हारे ट्रांसफॉर्मर ने डिटेल नाखी छे एट द टाइम ऑफ सर्वे तुमने मिनिमम एट्रीब्यूट कवर कराया था जैसे केवीए एनो कोर टाइप छे अने बेसिक इन्फॉर्मेशन एक कवर करी थी बट एनी जारे फर्दर इन्फॉर्मेशन नाखी हो तो तुम ट्रांसफॉर्मर पर एन आईडी ने लेने के नाम ने लेने तुम आइडेंटिफाई करो क्लिक कर सो એટલે તમને એક પ્રકારનો ટ્રાન્સફોર્મર તમારા મેપ ઉપર તમને ઝૂમ કરીને બતાવશે ओके અહીંયા હાલ આ તમારો ટ્રાન્સફોર્મર છે જ્યારે તમે ટ્રાન્સફોર્મર ને ક્લિક કરો છો તેની અંદર હિસ્ટોરિકલ ડેટા માંનું એક નવું ટેબ એડ કર્યું છે તમે હિસ્ટોરિકલ ડેટા ના ટેબ માં તમે જશો તો તમને એક ઓપ્શન આપશે સેમ જે મોબાઈલ ની અંદર સ્ક્રીન માં તમને જોતા હતા એ જ છે કે જેની અંદર ત્રણ અલગ અલગ ફંક્શનાલિટી સેમ આ હિસ્ટોરિકલ ડેટા માં છે નંબર 1 કે જો એ ટ્રાન્સફોર્મરમાં કોઈ ડિટેલ હશે જ નહીં તો તમને એક નવા ટ્રાન્સફોર્મર તરીકે ડિટેલ નાખવાનું કહેશે અને જો અગાઉ ટ્રાન્સફોર્મર ડિટેલ નાખેલી હશે તો તમને એ પણ વ્યૂ કરાવશે ફોર એક્ઝામ્પલ એક લોકેશન ની હિસ્ટ્રી નાખેલી હતી તો એની અંદર અગાઉ જેટલા બી ટ્રાન્સફોર્મર લેવલ ના એટ્રીબ્યુટ્સ છે મેક છે સિરિયલ નંબર છે સપ્લાય છે અને લાસ્ટ ટાઈમ ક્યારે ક્રિએટ કર્યો હતો ક્યારે અપડેટ કર્યું હતું ઇમેજ વસ્તુ એક્ઝિસ્ટિંગ નો મીન્સ આ ત્યારે હાલ નથી સેકન્ડ છે ઘણી વખત આ ચેન્જીસ એટલા માટે થયા હશે કે કોઈ કે ડેટાની અંદર ભૂલ થઈ હોય તો એ ચેન્જીસમાં પણ વાંધો નથી પણ રિસેન્ટલી પર્પઝ એક જ છે કે ફ્યુચરની અંદર જ્યારે બી આપણે ટ્રાન્સફોર્મરની હિસ્ટ્રી લોકેશન હિસ્ટ્રીમાં મલ્ટિપલ ટ્રાન્સફોર્મરનો પર્પઝ છે ફેલિયર છે ક્યારે છે અને કયા રિસેન્ટલી ફેલ થયું છે એ રિઝન્સને જાણવું હશે તો આ મોડ્યુલ થી જાણી શકીશો એને પણ જો તમારે એડિટ કરવા હોય તો એ છે એડિટ ના ફીચર્સ છે એડિટ માં સેમ ટેકનિકલ ડિટેલ્સ છે મોટા ભાગની ડિટેલ્સ તમારા જે સર્વે માંથી ફેચ થઈને આવેલી બાકી જે સ્ટાન્ડર્ડ ડિટેલ્સ છે એ તમે તમારા એઝ પર ધ ટ્રાન્સફોર્મર ની નેમ પ્લેટ જે લાગેલી છે એના મુજબ તમે તમારી મફત એન્ટ્રી કરવાની છે ટ્રાન્સફોર્મર સીરિયલ નંબર છે લોસિસ છે સપ્લાય ડેટ છે રિપેરિંગ ડિટેલ્સ છે અને અપડેટ કરવાનું છે सो आई वन टाइम ની એન્ટ્રી છે જેથી ટ્રાન્સફોર્મર ની તમારા પર્ટીક્યુલર લોકેશન વાઇઝ હિસ્ટ્રી તમારા ડેટાબેઝ માં મેન્ટેન રહેશે અને એનો મેઈન બેનિફિટ એ છે કે તમારે એડજસ્ટમેન્ટ જ્યારે બી રિક્વાયર્ડ હશે એ ડિજિટલી તમારી પાસે મળી જશે બીજો એક ચેન્જીસ ની અંદર કે જ્યારે પણ બીજા ચેન્જીસમાં આપણી એસટી અને એલટી લાઇનની અંદર જ્યારે બી ટ્રાન્સફોર્મર આપણે ઊભું કરીએ છીએ તો ટ્રાન્સફોર્મરની એક ઇન્ફોર્મેશન જાણવા માટે એની એસએલટી બનાવવી બહુ જરૂરી હોય છે તો એટ ધ ટાઈમ ઓફ સર્વેમાં ટાઈમે આપણે
ट्रांसफॉर्मर तो उभू करी दीधु तो बट ये ट्रांसफॉर्मर ने कॉन्फिगरेशन आपने इंसर्ट नहीं करी तो एक कॉन्फिगरेशन माटे कॉन्फिगरेशन नो मतलब ये हो चाहिए कि एनी मल्टीपल सर्किट थ्री वे आरएमयू चाहिए तो एक थ्री वे आरएमयू में कया वे पर कितनी कितनी वस्तु कनेक्टेड चाहिए ओके सो ट्रांसफॉर्मर ने तुम्हें क्लिक कर सो मैंने एसएलडी डायग्राम में जसो पर हमारे एसएलडी डायग्राम में हाल अत्यारे एसएलडी बनेली नहीं है सिंपल एक बस बार छे हमें एसएलडी डेटा पर क्लिक कर सो એટલે એ પર્ટીક્યુલર લોકેશન કોની કોની સાથે કનેક્ટેડ છે એ ઇન્ફોર્મેશન તમને અત્યારે વ્યુ કરે છે ફોર એક્ઝામ્પલ એક આરએમયુ લોકેશન નંબર 1 સાથે કનેક્ટેડ છે પોતે મારું આરએમયુ લોકેશન નંબર 2 છે એટલે એ 1 સાથે કનેક્ટેડ છે 2 બાય 1 સાથે કનેક્ટેડ છે અને 3 સાથે કનેક્ટેડ છે એટલે તમે મેપ પર જોશો કે 3 વે આરએમયુ માં 3 3 વે કન્ઝ્યુમ છે પહેલું વે છે ગેન્ટ્રી છે અહીંયા હાલ અહીંયા તમારે એની કન્ફિગરેશન ની ડિઝાઇન મુજબ તમારે એની સિલેક્શન કરવાનું છે જેમ કે એના 3 વે આરએમયુ હશે એની એક પિન ટાવર હશે એનો લોડ બ્રેક સ્વિચ છે એમએસટી અવેલેબલ છે પી અવેલેબલ છે કે નહીં અને જો એ સ્કાડા ની અંદર કવર થયેલું હશે તો તમારે એનો સ્પેસિફિક સ્કાડા આઈડી નાખશો તો સ્કાડા આઈડી ની અંદર એની અંદર તમારે ડિટેલ નાખી દેવાની છે ત્યાર પછી એનો આઉટગોઈંગ છે અહીંયા બાકીના બે ટર્મિનલ આઉટગોઈંગ હશે કારણ કે એક ઇનકમિંગ છે એક આઉટગોઈંગ છે એ તમારે કોન્ફિગરેશન ની અંદર તમારે આરએમયુ નું સાઈડ ઉપર છે ડિટેલ હશે એના મુજબ તમારે એની ડિટેલ નાખવાની છે હાલ અત્યારે હું રેન્ડર ડિટેલ નાખી દઉં છું અને જ્યારે સેવ કરું છું તો એ તમે જે ડિટેલ નાખી છે એના રિસ્પેક્ટિવ તમારી એસએલડી પ્રિપેર થઈ છે જે પ્રમાણે ઇનકમરમાં છે સેમા એપીઆઈ છે સેમા નથી એમાં વોલ્ટેજ ઇન્ફોર્મેશન ડિટેલ છે એ બધી જ ઇન્ફોર્મેશન તમે તમારા એસએલડી ની અંદર નાખી શકશો અને જેથી એ તમને ડિટેલ ગમે ત્યારે અવેલેબલ થઈ જશે હાલ હું ત્યારે રિમૂવ કરી દઉં છું આ રીતે આગળની ડિટેલ વખતે એક બીજો ધ્યાન એ રાખવાનો છે કે ઘણી વખત થ્રી વે આરએમયુ હોય છે પણ એના ત્રણે ત્રણ વે યુઝ નથી હોતા તો એ કેસમાં શું કરવું ફોર એક્ઝામ્પલ આ એક અંડરગ્રાઉન્ડ લાઈન છે જેમાં આ એક લોકેશન પર આરએમયુ મૂકેલું છે મને આરએમયુ માં બચાવીશ એટલે આરએમયુ એસએલડી ડેટા કરીશ એસએલડી ડેટા માં મને અહીંયા ક્લિયરલી દેખાય છે કે આ થ્રી વે આરએમયુ છે હવે હું જ્યારે એસએલડી ડેટા માટે એન્ટ્રી કરવા જઈશ તો મને બે જ કનેક્ટિંગ પાથ મળશે જેમ કે મારા એક ઇનકમિંગ લોકેશન પરથી આવી રહ્યું છે બીજો એક મારું ચાર નંબરના લોકેશન પર કનેક્ટેડ છે અને ત્રીજો એક લોકેશન મારું બ્લેન્ક છે તો નોર્મલી એક ઇન છે મારું એક આઉટ છે મેં એક લોડ બ્રેક સ્વિચ રાખી છે બીજામાં પણ લોડ બ્રેક સ્વિચ છે એમએફટી છે અવેલેબલ છે એમપીઆઈ અવેલેબલ છે અવેલેબલ હવે હું સેવ કરવા જઈશ તો મને એક એરર કહેશે કે આ સેવ નહીં કરવા દેતો કારણ કે મારું ત્રીજું ટર્મિનલ ને તમારે યુઝ કરવાનું છે તો તમારે સર્ચ ક્રાઇટેરિયા છે આ સર્ચ ક્રાઇટેરિયા બે રીતે કામ કરે છે કાં તો આ ટર્મિનલ ઉપર બીજા કોઈ ફીડરનું પાવર સપ્લાય આવેલો છે કાં તો એ સ્પેર છે તો અમે આ પર્ટિક્યુલર લોકેશનના 100 મીટરના રેડિયસની અંદર જેટલા બી નિયર બાય ફીડર્સ છે જેમ કે અહીંયા આગળ એક કલાભુવન છે સાઉથ રિંગ છે અહીં સાઉથ રિંગ છે સાઉથ રિંગ છે આ સાઉથ રિંગ છે તો નિયર બાય કલાભુવન અને સાઉથ રિંગના પેરેલલની અંદર કયા આરએમયુ થી જો કોઈ પાવર સપ્લાય કનેક્ટેડ હોય તો એ આરએમયુ નું ટર્મિનલ તમારે સિલેક્ટ કરવાનું છે કાં તો એઝ સ્પેર તરીકે હોય તો સ્પેર યુઝ કરવાનું છે તો ખાલી અહીંયા ધ્યાન એટલું જ રાખવાનું છે કે ત્રીજું ટર્મિનલ જે સ્પેર છે એ તમે કઈ રીતે કનેક્ટેડ છે એની ઇન્ફોર્મેશન તમારે ફિઝિકલી અને સ્થળ ઉપરથી તમે જે માહિતી મેળવી હશે એના મુજબ તમારે યુઝ કરવાની છે અને હું જ્યારે બી સ્પેર કરીશ અને યુઝ કરીશ તો મારા થ્રી આરએમયુ થયું પણ એક જે પણ ટર્મિનલ છે એ મારું ડીએનએ જેવું બતાવે છે કારણ કે એ એઝ એ સ્પેર છે અને
જો બીજા કોઈ ફિલ્ટર સાથે કનેક્ટેડ હશે તો એ કનેક્ટેડ બનાવશે. ઓકે, સો આ એક એસએલડી ડેટા માટેનો એક ફ્લો પાથ થયો. એક નવો બીજો એક ફીચર્સ છે કે તમે ઘણી વખત બહુ મોટા ફીટરોનો સર્વે કરતા હોય તો અને સર્વેના ટાઈમે રેન્ડમ નંબર તમારા પડી ગયા છે, નંબર બાય નંબર પડી ગયા છે, જેમ કે અત્યારે કોઈ લોકેશનના નંબર છે કે 9/2 9/5 નંબર પડ્યા છે અને તમને ખ્યાલ પણ નહીં હોય તો મારી મેઇન લાઈન કઈ છે, તો એ કેસની અંદર તમારે રીનંબરિંગનો ઓપ્શન યુઝ કરવાનું છે. આ રીનંબરિંગનો ઓપ્શન યુઝ કરતા પહેલા ખાલી એટલું જ ધ્યાન રાખવું છે રાખવાનું છે કે રીનંબરિંગ કરતા પહેલા તમારો આખો ફીડર સર્વે થઈ ગયેલો હોવો જરૂરી છે. અને રીનંબરિંગ થયા પછી જેટલા બી તમારા સર્વેયર છે એ બધાએ તમારો ડેટા સર્વરની અંદર ઇન્સ્ટોલ કરી દેવો જરૂરી છે. કારણ કે એક વખત રીનંબર થઈ જશે પછી જો અનસર્વે ડેટા હશે તો એ સિંક્રોનાઇઝ નહીં થઈ શકે. રીઝન એટલા માટે જ છે કારણ કે જ્યારે બી તમે સિંક્રોનાઇઝ કરવા માટે જશો અને સામે તમારી પાસે મોબાઈલ નંબર તમારી પાસે પોલ નંબર જે એક્ઝિસ્ટિંગ હતો એ તમે રીનંબર કરી દીધો છે તો નવો સર્વે ડેટા એની જોડે કનેક્ટ નહીં થઈ શકે. તો આની માટે એક વખત સર્વે થયા બાદ એને તમારા સિંક્રોનાઇઝ કરાવીને તમે એક અહીંયા રીનંબરિંગ ઉપયોગ કરશો અને અહીંયા વ્યૂ કરાવશો તો તમારા જેટલા બી લોકેશનના આઈડી નંબર છે એ તમારા કેવી અને કિલોમીટરનું જે આપણે લોજિક છે એના રેફરન્સને લઈને એ બધા જ નંબર રીનંબર કરી દેશે. એનો મતલબ છે તમારી લોંગેસ્ટ લાઈન વિથ મેક્સિમમ કનેક્ટેડ લોડ એ તમારી એઝ એ મેઇન લાઈન થશે અને એના બાકીના રિસ્પેક્ટિવમાં જ વેરીટેપ લાઈન થશે. તો એ રીનંબર જેના જેના ફીટરો કમ્પ્લીટ થઈ ગયા છે એમને રીનંબર કરી દેવા માટે તમને ડી અને જેઈના લોગિનની અંદર આ પર્ટિક્યુલર રીનંબરિંગનો ઓપ્શન કામ કરી રહ્યું છે. એક એઝ અ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ એક નવો ફીચર્સ જીઓ જે ડેશબોર્ડની અંદર એડ કર્યો છે. એ ફીચર્સમાં આપણા અલગ અલગ ફીડર ઉપર કયા વિલેજીસ કનેક્ટેડ છે એ ઇન્ફોર્મેશન રિપીટેડલી કોઈક ના કોઈક ઓબ્જેક્ટિવ માટે જરૂર પડતી હોય છે. તો જે એગ્રીકલ્ચર ફીડરો છે જીજીવાય ફીડરો છે પર્ટિક્યુલર આ એગ્રીકલ્ચર ઇજીડો જીજીવાય ફીડર્સ માટે વધારે લાગુ પડશે. તો મારો ફીડર્સ કેટલા વિલેજીસમાંથી પાસ થાય છે અને કેટલા વિલેજીસને એક પર્ટિક્યુલર ફીડરમાંથી પાવર સપ્લાય મળે છે એની ઇન્ફોર્મેશન રિપીટેડલી જરૂર પડતી હોય છે અને ઘણા સભ્યોમાં પોત પોતે પોતાની રીતે મેઇન્ટેન રાખે છે. તો એને ડિજિટલી કવર કરવા માટે એક ફીચર્સમાં તમે એક નવું ફીચર એડ કર્યું છે વિલેજીસ. પાવર સેન્ટરની આપણી સિચ્યુએશનને ધ્યાનમાં લઈને વિલેજ બાઉન્ડ્રી બે રીતે નક્કી થાય છે. એક કે તમારો ફીડર સક્સેસફુલી સ્ટાર્ટ થઈને કેટલા એરિયાની અંદર એ પાવર સપ્લાય આપે છે. બની શકે છે કે એક જ ફીડર બે કે ત્રણ સબડિવિઝનને પણ પાવર સપ્લાય બે કે ત્રણ સબડિવિઝનના વિલેજીસને પણ કવર કરતો હોય એ એક બાઉન્ડ્રી તમારી પાવર સપ્લાય બાઉન્ડ્રી થશે કે જે ફીડરને રિસ્પેક્ટને રાખીને વિલેજની બાઉન્ડ્રી બને છે. અને બીજી એક બાઉન્ડ્રી બનશે તમારા બિલિંગને ધ્યાનમાં રાખીને. દરેક સબડિવિઝનને વિલેજીસ અસાઇન કરેલા છે, દરેક રિસ્પેક્ટિવ સબડિવિઝન્સની અંદર દરેકને વિલેજ કોડ પણ અસાઇન કરેલો છે કે કયા સબડિવિઝનને કયા વિલેજનું બિલિંગ કરવાનું છે. તો હાલ અત્યારે બે લેવલની એન્ટ્રીઝનું એક પ્રોવિઝન આપણે ઓપન કર્યું છે. પહેલું એક એન્ટ્રી છે ફીડર વાઇઝ વિલેજ. ફીડર વાઇઝ વિલેજમાં ગો ટુ વિલેજમાં જશો તો તમારા રિસ્પેક્ટિવ લોગિન મુજબ જેટલા બી તમારા ફીડર્સ છે સ્પેસિફિકલી એજી ડો એજી સ્કાય જીજીવાય અને કોઈ જગ્યા પર તમારા વિલેજીસ કનેક્ટેડ હોય તો એ ફીડરનું લિસ્ટ હશે. એ ફીડર્સની અંદર હું અત્યારે કોઈ પણ એક અનનોન ફીડર લઈ લો, ખાલી ફીડર હશે તમારી
આર્કિટેક્ટ ની અંદર કોઈ વિલેજીસ અસાઇન નથી કરેલું તો મારે એની ડિટેલ નાખવી છે તો તમે અપડેટ માં જાઓ તમારા અપડેટ ની અંદર ડિસ્ટ્રિક્ટ ઓકે રેન્ડમલી લઈ લઉં છું ડિસ્ટ્રિક્ટ તાલુકા અને વિલેજીસ આ ત્રણ ઓપ્શન કરી અને તમારે એડ કરતા જવાનું છે મલ્ટીપલ વિલેજીસ તમે એક સાથે એડ કરી શકશો ડિલીટ પણ કરી શકશો ઓકે તો આ વિલેજીસ ને આપણા ગુજરાતની સેન્સસ બાઉન્ડરી પ્રમાણે 18,624 જે વિલેજીસ છે એ વિલેજીસ વિથ સેન્સસ કોડ આપણે આપણા ડેટાબેઝ માસ્ટરની અંદર મૂકી દીધા છે એટલે તમે જ્યારે કિડની સામે વિલેજીસ આઇડેન્ટિફાય કરશો રિસ્પેક્ટ ટુ તાલુકા અને ડિસ્ટ્રિક્ટ સાથે તો તમને તમારું લિસ્ટ અવેલેબલ થશે આમાં ફ્રી છે તમે એઝ પર ડિસ્ટ્રિક્ટ ને તાલુકા તમે સિલેક્ટ કરીને તમારે એક કિડને કેટલા કેટલા વિલેજીસમાં પાવર સપ્લાય થાય છે એને ધ્યાનમાં રાખીને વિલેજીસની એન્ટ્રી કરવાની છે એન્ટ્રી થઈ જશે પછી અહીંયા આગળ જે રીતે કોઈ બી એક સબડિવિઝન અહીંયા આગળ એન્ટ્રી કરેલી છે અત્યારે ફોર એક્ઝામ્પલ એક કોડીનાર ટુ સબડિવિઝન છે એની જેટલી એન્ટ્રી છે એમને દરેક એજી એજ્યુકેશન ડોમિનન્ટ ની અંદર એના વિલેજીસને એન્ટ્રી કરેલી છે એની તમે ઇન્ફોમાં જશો કે એને ડિસ્ટ્રિક્ટ તાલુકા અને વિલેજીસ બતાવશે તો મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ તાલુકા વિલેજીસ હશે તો પણ બતાવશે અને સ્કીમમાં ડિટેલ અહીંયા ડાઉનલોડ ફોર્મમાં પણ આપેલી છે તમે જ્યારે બી તમારા કોઈ બીજા રિપોર્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે એની જરૂર હોય તો અહીંયા આગળ જ્યારે તમે ડાઉનલોડ કરશો તો વિલેજ વાઇઝ ફીડર વાઇઝ સબસ્ટેશન વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ એન્ડ સબડિવિઝન વાઇઝ આ બધી ડિટેલ તમને એક કોમન ટેબલ ની અંદર બનાવી દીધેલી છે જેથી તમે જે પર્પઝથી આ ડેટાને યુઝ કરવા માંગતા હોય તે પર્પઝથી યુઝ કરી શકો આમાં બની શકે છે કે એક વિલેજ મલ્ટીપલ ફીડરમાં પણ આવી શકે છે તો એ પણ આમાં એલાવ કરેલું છે હવે બીજી એક છે કે સબડિવિઝન વાઇઝ વિલેજ ની એન્ટ્રી આ સબડિવિઝન વાઇઝ વિલેજ ની એન્ટ્રી માં તમે જશો તમારા જે સબડિવિઝન છે એની અંદર ગ્રીન પોઈન્ટ ઓફ વ્યૂ તમારા જેટલા વિલેજીસ આવે છે એ વિલેજ ની એન્ટ્રી માટેનો અહીંયા બે ઓપ્શન છે તમે અપડેટ માં જશો અને સેમ એ ફીચર્સ છે બે રીતે કનેક્ટેડ હશે એક તો એ સેન્સસ કોડ થી કનેક્ટેડ હશે કાં તો આપણે એલટી બિલિંગ ના બિલિંગ કોડ થી કનેક્ટેડ હશે તો જ્યારે પણ કોઈ વિલેજ વાઇઝ કન્ઝ્યુમર ની ડિટેલ કે વિલેજ વાઇઝ રેવન્યુ કે વિલેજ વાઇઝ ડિસ્ટ્રિક્શન્સ એ જો ડિટેલ કાઢવી હશે તો આપણે આ ઇન્ટર રિલેટેડ ટેબલ પરથી આપણે ડિટેલ્સ કાઢી શકીશું જેમ કે એક ફીડર ની એક સબડિવિઝન પોતાના વિલેજ નાખી દીધેલા છે તો ઇન્ફોર્મેશન છે અને સેમ એ ઇન્ફોર્મેશન ફ્રોમ સબડિવિઝન ટુ ડિવિઝન સર્કલ એન્ડ કોર્પોરેટ બધા જ લેવલ પર આ ઇન્ફોર્મેશન અવેલેબલ થશે ડાઉનલોડેબલ થશે જેથી ફ્યુચરની અંદર કોઈ બી રિપોર્ટ રિક્વાયરમેન્ટ હશે તો એ રિપોર્ટ્સ ઇઝીલી તમે એને મેનેજ કરી શકશો તો આ બે ફીલ્ડ છે ફીડર વાઇઝ વિલેજ અને સબડિવિઝન વાઇઝ વિલેજ એ એક્સેસિબલ છે નો ડાઉટ અત્યારે આપણે વર્ક ફ્રોમ હોમ છીએ તો ઇન્સિસ નથી કે આપણે અત્યારે વર્ક ફ્રોમ હોમ ની અંદર પણ ઓફિસના કામ કરીએ પણ યસ જો તમારી પાસે ફીડર વાઇઝ વિલેજીસ ની ડિટેલ તમારા સોફ્ટ કોપીમાં તમારી પાસે અવેલેબલ હશે હોય કે સબડિવિઝન વાઇઝ વિલેજ ની હોય તો તમે જે વર્ક ફ્રોમ હોમ નો જે આપણો પીરિયડ છે એને યુટિલાઇઝ કરીને આ ડિટેલ તમે નાખી શકો છો સો અત્યારે આટલા મેજર ચેન્જીસ સાથે